હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ફરારી પેટીસ બનાવીશું. વ્રત કે ઉપવાસમાં બનાવીને ખાઈ શકાય તેવી આ ફરારી પેટીસ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો રેસીપી શરૂ કરતા પહેલા, હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને સાથે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ફરાળી પેટીસ બનાવવા માટે મેં અહીં અડધો કપ શેકેલા શેંગદાણા લીધા છે. કાચા શેંગદાણા જે હોય છે એને શેકીને એને છોડી નાખ્યા છે. 1/4 કપ ફ્રેશ કોકોનટ, 2 ટેબલસ્પૂન બારીક કાપેલા કાજુ, 2 ટેબલસ્પૂન કિસમિસ, 1 ટીસ્પૂન વ્હાઈટ તલ, 1/2 ટીસ્પૂન જીરું, 5 નંગ તીખા લીલા મરચાં, 1/2 ઇંચ આદુનો ટુકડો અને 1 લીંબુ, 50 ગ્રામ લીલા ધાણા, સુગર પાવડર, ઉપવાસ વખતે ખાઈ શકાય તેવું સિંધો મીઠું, 1/2 કપ મોરૈયાને મિક્સર જારમાં વાટીને એનો પાવડર બનાવી લીધો છે. મોરૈયો એટલે કે સામા ચાવલ જે આ રીતના હોય છે અને એને વાટીને પાવડર બનાવી લીધો છે. પેટીસ ફ્રાય કરવા માટે તેલ અને પેટીસના ઉપરના પડ માટે 5 મીડિયમ બટાકાને બોઇલ કરી લીધા છે. લીલા ધાણાને ધોઈને બારીક કાપી લીધા છે. હવે એક મિક્સર જાર લઈશું, એમાં મરચાંને આ રીતે કાપીને નાખીશું, સાથે આદુને પણ આ રીતે કાપીને એડ કરીશું, એમાં શેંગદાણા એડ કરીશું. હવે જારનું ઢાંકણ બંધ કરીને એને એકવાર ગ્રાઇન્ડ કરી લઈશું. હવે જારનું ઢાંકણ ખોલીને એમાં લીલા ધાણા એડ કરીશું. ફરી જારનું ઢાંકણ બંધ કરીને બધી વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈશું. આદુ મરચાં શેંગદાણા અને લીલા ધાણા ગ્રાઇન્ડ થઈ ગયા છે, તો એને એક બાઉલમાં કાઢી લઈશું. હવે એ જ મિક્સર જારમાં ફ્રેશ કોકોનટ એડ કરીને એને પણ ગ્રાઇન્ડ કરી લઈશું. ફ્રેશ કોકોનટ ગ્રાઇન્ડ થઈ ગયું છે, તો એને પણ શેંગદાણાવાળા મિશ્રણમાં એડ કરી દઈશું. હવે એમાં જીરું, બારીક કાપેલા કાજુ, કિસમિસ, વ્હાઈટ તલ અને 2 ટેબલસ્પૂન જેટલા દાડમના દાણા એડ કરીશું, 2 ટીસ્પૂન ડ્રાય કોકોનટ અને 3 ટીસ્પૂન જેટલો સુગર પાવડર એડ કરીશું. એક ટીસ્પૂન સિંધાવ નમક અને 1/2 લેમન જ્યુસ એડ કરીને બધું સારી રીતે મિક્સ કરીશું. પેટીસ બનાવવા માટે ફિલિંગ રેડી થઈ ગયું છે, તો એને બાજુ પર મૂકી દઈશું અને બાફેલા બટાકાને એક મોટી થાળીમાં કાઢીને મેસરની મદદથી મેશ કરી લઈશું. બટાકા મેશ કરી લીધા છે, તો હવે એમાં 1/2 ટીસ્પૂન જેટલો સિંધાવ નમક અને 1 ટેબલસ્પૂન મોરૈયાનો લોટ એડ કરીને બધું સારી રીતે મિક્સ કરીશું. પેટીસના ઉપરના પડ માટે બાફેલા બટાકાનું મિશ્રણ રેડી થઈ ગયું છે, તો એને બાજુ પર મૂકી દઈશું. પેટીસની અંદર ભરવા માટે જે ફિલિંગ રેડી કર્યું છે એને હાથની મદદથી એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે એમાંથી નાના નાના બોલ્સ બનાવીને રેડી કરીશું. આ રીતના નાના નાના બોલ્સ બનાવીને એક ડીશમાં મૂકતા જઈશું. બધા જ બોલ્સ રેડી થઈ ગયા છે. બાકી બચેલા મોરૈયાના લોટને એક ડીશમાં કાઢી લઈશું. બંને હાથમાં તેલ લગાવીને હાથને ચીકણા કરીશું અને પેટીસ ભરવા માટે બટાકાના મિશ્રણમાંથી થોડું મિશ્રણ હાથમાં લઈને 2 હાથની મદદથી પ્રેસ કરીને એમાંથી આ રીતની એક પૂરી બનાવી દઈશું. હવે આ પૂરીની બરાબર વચ્ચે ફિલિંગનો એક બોલ્સ મૂકીશું. હવે પૂરીને બધી બાજુથી ઉપર ઉઠાવીને ફિલિંગને કવર કરીશું. ઉપરથી વધારાનું બટાકાનું મિશ્રણ હોય એને કાઢી લઈશું. પેટીસને રાઉન્ડ શેપ આપીને મોરૈયાના લોટમાં રગડોળી લઈશું. હવે તૈયાર થયેલી પેટીસને એક ડીશમાં મૂકતા જઈશું અને આ જ મેથડથી બધી જ પેટીસ ભરીને રેડી કરીશું. પેટીસ રેડી થઈ ગઈ છે, તો હવે એને ફ્રાય કરીશું. પેટીસ ફ્રાય કરવા માટે ગેસ ઓન કરીને એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું, તો હવે આ તેલને ચેક કરીશું. તમે જોઈ શકો છો તેલ સરસ ગરમ થઈ ગયું છે. તો હવે એમાં પેટીસ ફ્રાય કરવા માટે મૂકીશું. પેટીસ ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે. કડાઈમાં એકવાર જેટલી આવે એટલી જ પેટીસ ફ્રાય કરવા માટે મૂકીશું. પેટીસને બધી સાઈડથી પલટાવીને ગોલ્ડન કલરની ફ્રાય કરીશું. પેટીસ ફ્રાય થઈ ગઈ છે, તો હવે એને ઓઇલમાંથી કાઢીને પેપર નેપકિન પર મૂકીશું અને આવી જ રીતે બીજી પેટીસ પણ ફ્રાય કરીને રેડી કરીશું. હવે ગરમ ગરમ સૂટી ફરારી પેટીસને આપણે સર્વ કરીશું.
તમે જોઈ શકો છો પેટીસની અંદરનું ફિલિંગ સરસ ગ્રીન કલરનું છે અને પેટીસ ખૂબ જ ટેસ્ટફુલ બની છે। વ્રત કે ઉપવાસ વખતે આ રીતે ફરારી પેટીસ બનાવીને કોથમીરની ફરારી ચટણી સાથે અથવા તો દહીં સાથે સર્વ કરી શકાય। તો તમે આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરો અને સાથે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો।